વાટીદારના ખમણ બનાવવાના હોય ને ત્યારે એની લાંબી પ્રોસેસ આપણે કરવી પડે છે કે આથો નાખવો પડે છે અને દાળ પેલા તો દાળ પલાળવી પડે છે પછી દાળ પીસો પછી એને આથો નાખવા માટે રેવા દેવું પડે છે અને પછી આપણે વાટીદારના ખમણ ખાઈ શકીએ છીએ પણ આજે આપણે એકદમ ફટાફટ અને ઇન્સ્ટન્ટ એવા વાટીદારના ખમણ બનાવીશું તો એના માટે સૌથી પહેલા ચણાનો લોટ લેવાનો છે અને એની સાથે આપણે હાફ કપ ચણાનો કરકરો લોટ લઈ રહ્યા છીએ એટલે આ બે લોટ જો આપણે લઈશું તો વાટીદારના ખમણ એકદમ ઇન્સ્ટન્ટ અને ફટાફટ સરસ તૈયાર થઈ જશે તો સૌથી પહેલાં આપણે હાફ કપ ચણાનો કરકરો લોટ લઈએ છીએ અને એની સામે હાફ કપ ચણાનો લીસો લોટ લઈએ છીએ એટલે કે બેસન જે આપણે રૂટીનમાં ઘરમાં વાપરતા હોઈએ ને એ લઈ રહ્યા છીએ અડધી ટીસ્પૂન હળદર લઈશું લીલા મરચા છે જેને મેં અધકચરા ક્રશ કરી લીધા છે એક ચમચી ઉમેરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એટલે કે 2 ટીસ્પૂન આપણે મીઠું ઉમેરી લઈશું અને એની અંદર આપણે 1/2 કપ દહીં ઉમેરીશું થોડું ખટાશ પડતું આપણે દહીં લેવાનું છે જેથી કરી અને ખીરું સરસ તૈયાર થઈ શકે અને મિક્સ કરવાનું છે એને થોડું પાણી ઉમેરીશું 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું આમાં હળદર છે ને એ જ્યારે ખીરું બનાવતા હોય ને ત્યારે જ ઉમેરી દેવાની છે જો તમે પાછળથી ઉમેરશો ને ખીરું તૈયાર થઈ ગયા પછી તો પછી ફરમેટ થવા માટે આપણે આની અંદર ફ્રૂટ સોલ્ટનો ઉપયોગ કરવાના છીએ તો ત્યારે ફ્રૂટ સોલ્ટનો ઉપયોગ કરવાના કારણે હળદર એની અંદર એડ થશે તો લાલાશ કલર આવી જશે થોડું પાણી હજી ઉમેરીશું ખમણ જેવું ખીરું આપણે તૈયાર કરવાનું છે જો આ મિક્સ થઈ ગયું છે અને આ ખીરું પણ તૈયાર થઈ ગયું છે હવે આ ખીરું જે તૈયાર થયું એને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું 10 મિનિટ રેસ્ટ આપવાના કારણે એની અંદર જે આપણે જે ચણાનો કરકરો લોટ લીધો છે એ સરસ રીતે ફૂલી જશે અને પછી એમાંથી આપણે ખમણ તૈયાર કરીશું ચેક કરી લઈએ જો ખીરું છે ને એ થોડું ઘટ્ટ થઈ ગયું છે સરસ રીતે મિક્સ કરી લઈશું એની સાથે આપણે જે કરકરો લોટ લીધો છે ને એનું કારણ એ છે કે જ્યારે આપણે વાટીદારના ખમણ ખાતા હોય ને ત્યારે વાટીદારના ખમણ છે ને એકદમ પેલા નાયલોન ખમણ જેવા નથી હોતા બંનેના ટેક્સચરમાં ડિફરન્સ હોય છે તો એ ડિફરન્સ જે છે એ તમને જે કરકરો લોટ લીધો છે એના કારણે મળશે હવે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લીધું છે એની અંદર આપણે 1 ટેબલસ્પૂન તેલ ઉમેરી લઈશું આ તેલના કારણે જે ખમણ છે એ ડ્રાય નહીં લાગે તમને અને સરસ સોફ્ટ એવા તૈયાર થશે એને પણ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો મિક્સ કરી લીધું છે આપણે હવે એની અંદર આપણે 5 ચમચી હિંગ ઉમેરીશું એની સાથે આપણે ફ્રૂટ સોલ્ટ ઉમેરી લઈશું 1 ટીસ્પૂન એટલે કે આ 1 સેસે છે એ આપણે ફ્રૂટ સોલ્ટ ઉમેરી લઈશું ફ્રૂટ સોલ્ટની ઉપર આપણે 1 ચમચી જેટલું પાણી ઉમેરી લઈશું એને એક્ટિવેટ કરવા માટે અને એમાં લીંબુ ઉમેરી લઈશું 1 ટીસ્પૂન જેટલું લીંબુ ઉમેરી લઈશું હવે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે જો ખીરું એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને હવે આ જે ખીરું છે એને આપણે થાળીમાં લઈ અને બાફવા માટે મૂકી દઈશું હવે વાટીદારના ખમણને આપણે બાફવા માટે રાખી દઈશું
શીરું ને સરસ રીતે ફેલાવી દીધું છે અને હવે ઢાંકીને લગભગ 15-20 મિનિટ સુધી આપણે એને બફાવા દઈશું।